નમસ્કાર મિત્રો, ઇડીએસ ટ્યુટોરિયલના 11મા દિવસે આપ સૌનું સ્વાગત છે. ગઈકાલ સુધી આપણે જોયું કે લેઆઉટરમાં આપણે જુદી જુદી કયા લેવલની ઇફેક્ટ્સ બનાવી શકીએ છીએ. એ ટાઈપની જ પણ થોડી ડિફરન્ટ ફેસિલિટી આ ઉપરાંત ઇફેક્ટમાં આપણે એક પછી એક જોઈએ. હવે આજે આપણે લઈએ છીએ માસ્ક અથવા લેટર બોક્સ. અહીંયા આપણે બે ઓપ્શન છે, માસ્ક અને લેટર બોક્સ. આપણે લેટર બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ છીએ. જેવું આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું તો અહીંયા જુઓ એક સ્ક્વેર માસ્ક બની ગયો અને બાકીના એરિયાનો વિડિયો તમારો દેખાતો બંધ થઈ ગયો. હવે આને એડિટ કેવી રીતે કરશું? ડબલ ક્લિક કર્યું તો અહીંયા આપણે આપેલું છે ઉપર સિલેક્શન, એટલે કે ઓબ્જેક્ટ સિલેક્શન. તમે માસ્કને તમારી રિક્વાયરમેન્ટ મુજબ મૂવ કરી શકો છો, માસ્કને નાનો મોટો કરી શકો છો. રેડી? આ માસ્ક આપણી જરૂરિયાત મુજબ જુદા શેપનો પણ ડ્રો કરી શકાય, રાઉન્ડ શેપનો પણ. અહીંયા પણ રેક્ટેંગલ માર્ક્યું છે. હા, એક જ પિક્ચરમાં બે માસ્ક પણ આપી શકાય, અહીંયા આપણે ડ્રો કરી શકીએ. તમે જોઈ શકો છો અહીંયા આપણને સિલેક્ટેડ પાર્ટમાં પિક્ચર જોવા મળે છે. આ ઉપરાંત આ જ માસ્કનો ઉપયોગ કરી અને જુદી જુદી જાતની ઇફેક્ટ્સ કેવી રીતે આપવી એ આપણે જોઈએ. અત્યારે અહીંયા આપણે એક રાઉન્ડ શેપનો માસ્ક બનાવી લઈએ છીએ. ચાલો સ્ક્વેર માસ્કને આપણે ડિલીટ કરી દઈએ છીએ. તો આપણો માસ્ક તૈયાર છે. હવે અહીંયા આપણને જમણી બાજુએ માસ્કની ઇનસાઇડ અને આઉટસાઇડ એવી બે ઓપેસિટી આપેલી છે. તમે માસ્કની ઇનસાઇડ ઓપેસિટી ઓછી વધારે કરી શકો. અહીંયા આપણને પ્રિવ્યુમાં જોવા મળે છે. સેમ વે આઉટસાઇડ, અત્યારે આપણને આઉટસાઇડમાં બ્લેક જે દેખાય છે એની જગ્યાએ આપણે એની પણ ઓપેસિટી સેટ કરી શકીએ. પણ અહીંયા આપણને જે ફિલ્ટર લાગેલું છે આઉટસાઇડમાં, તમે જો ડિફોલ્ટમાં બ્લોક કલર નામનું ફિલ્ટર લાગેલું છે, આ આપણે કાઢીએ તો જો પાછળનો વિડીયો તમને દેખાતો ચાલુ થઈ ગયો. હવે એની ઓપેસિટી તમે ઓછી વધારે કરી શકો છો. આ ઉપરાંત બીજું શું શું કરી શકાય? તો આપણે માની લ્યો કે ઇનસાઇડ કોઈ ફિલ્ટર આપવું છે તો ઇનસાઇડ પણ આપણે કોઈ પણ એક ફિલ્ટર આપી શકીએ. અહીંયાથી તમે જે પણ, ઇન શોર્ટ માસ્કથી શું થાય છે, તમારા વિડીયોને બે પાર્ટમાં, સિલેક્ટેડ શેપમાં બે પાર્ટ થઈ જાય છે, બે પાર્ટમાં તમારા વિડીયોને વહેંચી શકાય છે. હવે તમે માની લો કે ઇનસાઇડ કોઈ ઇફેક્ટ આપવા માંગતા હો તો આપણે માની લો કે ઇનસાઇડ ઓલ્ડ મૂવી ઇફેક્ટ આવી ગઈ. અહીંયા ઓકે કર્યું, તમે જોઈ શકો છો અહીંયા ઓલ્ડ મૂવી ઇફેક્ટ આવી ગઈ. હવે એને એડિટ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. કલર બેલેન્સ, વિડીયો નોઈઝ અથવા વિડીયો નોઈઝ અને કલર બેલેન્સમાંથી કઈ વસ્તુને એડિટ કરવી છે તો તમે કલર બેલેન્સને એડિટ કરી શકો છો. વિડીયો નોઈઝમાં નોઈઝ તમારે વધારવો છે તો તમે વધારી શકો છો, જો તમને પ્રિવ્યુમાં જોવા મળી રહ્યું છે. આપણે કેન્સલ કરીએ. હવે આની બદલે આપણે માની લ્યો કે અહીંયા કોઈ ઇફેક્ટ આવતા નથી, આ આપણે ઇનસાઇડ ફિલ્ટરની ક્લિક કાઢી નાખીએ. પણ આપણે માત્ર આઉટસાઇડમાં જ આપવું છે અને આઉટસાઇડમાં જઈ અને આપણે અહીંથી કોઈ બીજું ફિલ્ટર આપીએ. અહીંયાથી આપણે ને ઓલ્ડ મૂવી ફિલ્ટર આપી દઈએ. ઓલ્ડ મૂવી ફિલ્ટર તમે આપો અને પછી એને આપણે અહીંયા એડિટ કરીએ. અહીંયાથી તમે એને જુદી જુદી જાતના કલર્સ આપી શકો છો. ત્યારબાદ આ શેપને તમારે કોઈ બોર્ડર આપવી છે કલરની તો એ પણ આપણે આપી શકીએ છીએ. અહીંયાથી એનો કલર સિલેક્ટ કરી લઈએ આપણે. આની વિડ્થ બોર્ડર આઉટસાઇડ આપવી છે કે ઇનસાઇડ આપવી છે એ પણ ડિસાઇડ કરી શકાય છે. અહીંયાથી તમે સોફ્ટનેસ આપવી છે બોર્ડરને એ પણ આપી શકો છો. ત્યાર પછી આ જે માસ્ક છે આને આપણે કી ફ્રેમ થી માની લો મોશન આપવી છે તો આપણે સ્ટાર્ટિંગ ફ્રેમમાં જઈએ, અહીંયા માસ્કને ક્લિક કરીએ
એટલે બધા એક્ટિવ થઈ ગયા. અહીંયા આપણે કી ફ્રેમ જનરેટ કરી, અહીંયા માસ્કની પોઝિશન જે છે એ સ્ક્રીનની બહાર છે. અહીંયાથી આપણે અહીંયા આવીએ, એ દરમિયાન આપણે માસ્કની પોઝિશન અહીંયાથી અહીંયા બહાર આપણે લઈ જઈએ છીએ. તો આપણે કી ફ્રેમ ઓટોમેટિક જનરેટ થઈ ગઈ છે, આપણે કરી નથી. તમારે એને ડિલીટ કરી અને બધી જ કી ફ્રેમ એક સાથે જનરેટ કરવી હોય તો તમે એને જનરેટ કરી અને ફરી પાછું તમે અહીંથી અહીંયા આપી શકો. પણ કી ફ્રેમ જ્યારે ઓન હોય ત્યારે તમે કોઈ પણ મોશન આપો તો એની મેળે પોતાની રીતે કી ફ્રેમ જનરેટ કરી આપશે. અને આપણે પ્લે કરીએ અને આપણે આને આપીએ ઓકે. તો આ રીતે આપણે માસ્કની મદદથી કોઈ પણ સ્પેશિયલ ઇફેક્ટ જનરેટ કરી શકીએ છીએ કે જેમાં તમને ફિલ્મ જે છે, કોઈ પણ એક વિડીયો જે છે એના એ બે પાર્ટ કરી આપે છે. આ વસ્તુ આપણે લેઆઉટરમાં ક્રોપથી કરતા હતા, પણ ક્રોપમાં આપણે શું કરવું પડે, નીચેના લેયરમાં પણ બીજા વિડીયોને મૂકવો પડે અથવા સેમ વિડીયોની આપણે ડુપ્લિકેટ કોપી કરવી પડે, ઉપરના પાર્ટમાં આપણે એને ક્રોપ કરીએ. બટ એમાં આપણે રાઉન્ડ શેપ આપી શકતા નથી, આપણે માત્ર સ્ક્વેર શેપમાં જ એને ક્રોપ આપી શકીએ છીએ. જ્યારે માસ્કથી શું ફાયદો થાય કે માસ્ક આપણે જુદી જુદી દરેક જાતના આપી શકીએ. અહીંયા આપણે ડબલ ક્લિક કરીએ, અહીંયા પાછા માસ્કમાં જઈએ, તમે જોઈ શકો છો અહીંયા સ્ક્વેર માસ્ક આપી શકાય છે, રાઉન્ડ માસ્ક એટલે કે એલિપ્સ દોરી શકાય છે, અને ડ્રો પાથ આનાથી પણ આનો ઉપયોગ પણ કરી શકાય છે. અને આનાથી આપણે ફ્યુચરમાં જોઈશું કે કી ફ્રેમ મોશન મુજબ, માની લો કે કોઈ પાથ તમારો મૂવિંગ છે તો માસ્કને પણ એની સાથે સાથે મૂવિંગ કેમ કરવો એ આપણે આનાથી કરી શકીએ છીએ. તો આજના લેસનમાં આપણે માત્ર માસ્ક રાખીએ, માસ્ક કેવી રીતે જનરેટ કરવો, માસ્કને ઇનસાઇડ ફિલ્ટરમાં કેવી રીતે ઇફેક્ટ આપવી, ઇન શોર્ટ કે માસ્કની અંદરના ભાગમાં કઈ ઇફેક્ટ આપવી, માસ્કના બહારના ભાગમાં શું ઇફેક્ટ આપવી, માસ્કને પર્ટિક્યુલર બોર્ડર આપવી, એને સોફ્ટનેસ આપવી, માસ્કને કી ફ્રેમ બનાવવી, એની મૂવમેન્ટ આપવી, આ ઉપરાંત માસ્કને પોતે રેક્ટિફાય કેમ કરવો, અહીંયા એનું એન્કર સેટ કરી શકાય છે, એની પોઝિશન, સ્કેલ, બધી જ વસ્તુ તમે અહીંયા માસ્ક માટે કરી શકો છો. અને તમારી અનુકૂળતા મુજબ જેવી ક્રિએટિવિટી તમે કરવા માંગતો હોય બધી જ ક્રિએટિવિટી તમે અહીંયા કરી શકો છો. ચાલો, થેન્ક યુ વેરી મચ.